સસ્તા અનાજના દુકાનદારોએ વિવિધ પ્રશ્ને પુરવઠા અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું તેમ છતાં આ સમસ્યાઓનો હલ ન આવતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કર્યો છે પોરબંદર જિલ્લા સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નોને લઈ

સ્ટેશનરી ખર્ચ બાદ કરતા દુકાનદાર પાસે કાંઈ બચતું નથી આથી વીસ હજાર પોષણક્ષમ કમિશન આપવા બે હજાર બારથી કોમ્પ્યુટરાઇઝેશન બાદ ઓનલાઈન વિતરણ કરતા બે હજાર અઢાર સુધી ઘટ દુકાનદારોને મજરે મળતી જે બંધ કરાઈ હતી જેથી સામે વિતરણ ઘટ એકટકો બંધ તથા દુકાનદારોને અનાજની ઘટ પડે તે દૂર કરવાની માંગ છે આ ઉપરાંત જે દુકાનદારો હયાત છે પોતે દુકાન સંચાલન નથી કરી શકતા તેમને વારસાઈના નિયમોનો આશંક છૂટ આપી વારસાઈ મંજૂર કરવા જ્યારે ઓનલાઈન વિતરણ વ્યવસ્થા થઈ હોવા છતાં દુકાનદારોને બિનજરૂરી રેકર્ડ બાબતે પરેશાન કરાય છે તેમાંથી મુક્તિ આપવાની પણ દુકાનદારોની માંગ છે હાલમાં દુકાનદારોને આપવાના જથ્થાની સાયકલ પિસ્તાલીસ દિવસની છે તે ત્રીસ દિવસની કરવા જ્યારે બાકી રહેતું કમિશન ચૂકવવા સહિતના પ્રશ્નો છે જે અંગે અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચોક્કસ નીતિ વિષયક સંમતિ બાદ પુરવઠા વિભાગમાંથી દરખાસ્તનું કમિટમેન્ટ કરાયું હતું છતાં માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી છે આથી રાજ્ય એસોસિયન દ્વારા ગાંધીજીંધ્યા માર્ગે વણ ઉકેલાયેલા પ્રશ્ને અસહકાર ચળવળ ચલાવવામાં આવી છે જેના સમર્થનમાં પોરબંદર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ સપ્ટેમ્બર માસનો જથ્થો ઉપાડ્યો નથી અને આજથી આ ચોક્કસ મુદ્દતના આંદોલનનો પ્રારંભ કર્યો છે આજે હડતાલ પાડી છે શું છે કારણ ખાસ અમારી માગણી કે એક વર્ષ પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સીએમ હતા અને નરેશભાઈ પટેલ પુરવઠા મિનિસ્ટર હતા ત્યારે અમારા ઓલ ગુજરાત એપીએસ એસોસિએશન બને એસોસિએશન સાથે મીટિંગ થયેલ એમાં અમારી બે મુખ્ય માંગણીઓ કે મિનિમમ વીસ રૂપિયા કમિશન અને એક માલ ઘટ જે આપવા માટે સહમતી સધાઈ હતી અને ટૂંક સમયમાં આપી દેવા માટે સરકારે અમને વિશ્વાસ આપ્યો હતો જે વાતને એક વર્ષ થઈ ગયો હોવા છતાં હજી સુધી અમારી માગણી પૂર્ણ કરેલ નથી ને અમારી સાથે બનાવટ કરેલ છે તો એની માગણી માટે થઈને અમે પંદર દિવસ પહેલા પણ સરકારને ખાસ ખાસ આવેદનપત્ર આપેલ કે અમારી માગણી પૂરી કરો નરે અમે નવ બે તેવીસ ત્રેવીસુ આખા ગુજરાતના દુકાનદાર હલતાલુ બાજો જેથી કરીને આજે એક નવ બે હજાર ત્રેવીસથી ગુજરાતના સત્તર હજાર દુકાનદારો સાથે પોરબંદર જિલ્લાના એકસો સાહીઠ દુકાનદારો અમે અચોક્કસ મુદ્દત સુધીની આજથી હડતાળ ઉપર છીએ અમે માલનું વિતરણ કશું નહીં માલ ઉપાશું નહીં કે કોઈ જાતના ચલણ કે પરમિટ જનરેટ કશું નહીં તો સરકારને અમારી વિનંતી છે કે અમારી માગણી તાત્કાલિક સ્વીકારો અને તમે આપેલો વાયદો પૂરો કરો એક તરફ જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે તે સમયે જ સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ કરતા ગરીબ પરિવારો ચિંતામાં મુકાયા છે અને તેઓના તહેવાર બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આથી સરકારે દુકાનદારોની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરી વહેલી તકે આંદોલન પૂર્ણ કરાવવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર